બ્રેકબાદ સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતમાં પહેલીવાર યોજાયો ફિલ્મ ફેર એવોર્ડ. આ એવોર્ડ ફંક્શનની અંદર ઉપસ્થિત રહ્યા ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારો સાથે મુલાકાત કરી. ગિફ્ટ સિટીના ચેરમેન સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ જોવા મળી રહ્યા છે, અને બીજી તસવીરમાં કલાકારો સાથે સીએમએ મુલાકાત કરી હતી તેની તસવીરો. ગાંધીનગરમાં પહેલી વખત આ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં ખ્યાતનામ હસ્તીઓનું ગાંધીનગરમાં આગમન થયું. ગાંધીનગરમાં યોજાયો 69મો ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમ. ગુજરાતમાં પહેલીવાર ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમ યોજાયો અને રેડ કાર્પેટ પર ખ્યાતનામ સેલિબ્રિટીઝે એન્ટ્રી કરી. સાથે જ ગુજરાતી કલાકારો પણ આ એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા. ઢોલિવૂડની નગરીમાં બોલિવૂડના સ્ટાર્સે રંગ જમાવ્યો. કરણ જોહરની સાથે જાહ્નવી કપૂર, ગણેશ આચાર્ય, અપાર શક્તિ ખુરાના, ઝરીન ખાન અને કરિશ્મા તન્ના સહિત ઘણા મોટા સ્ટાર્સ અહીં હાજર રહ્યા. અપાર શક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ 69મા ફિલ્મ ફેર એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો. સ્ટાર્સ એક પછી એક સ્ટેજ પર આવ્યા અને વિવિધ કેટેગરીમાં વિજેતાઓના નામ જાહેર કર્યા અને તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોમાં ઘણી સફળતા મળી હતી. શાહરૂખ ખાનથી લઈને રણબીર કપૂર સુધી અને વિકી કૌશલથી લઈને વિક્રાંત મેસીની ફિલ્મો સુધી તેઓએ તેમના કામ માટે એવોર્ડ જીત્યા હતા. ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વાતચીત અને વિચારોના આદાન પ્રદાન કરવાની અને ફિલ્મ પ્રોડક્શનમાં ન્યૂ ટ્રેન્ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઇવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન પણ કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે. તો ફિલ્મ ફેર એવોર્ડ 2024ની અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. ગાંધીનગરથી ગ્લેમરનો આ તડકો બે અલગ અલગ વિન્ડોમાં આપ જોઈ શકો છો. બોલિવૂડની અનેક ખ્યાતનામ સેલિબ્રિટીઝ ગાંધીનગર પહોંચી અને રેડ કાર્પેટ પર તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા આગેવાનો પણ અહીંયા પહોંચ્યા હતા. બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે કે બોલિવૂડની અનેક ખ્યાતનામ હસ્તીઓ અહીંયા પહોંચીને ખૂબ જ આનંદની લાગણી અનુભવતી જોવા મળી. પહેલી વખત ગુજરાતમાં અને એમાં પણ ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાયો. ફિલ્મ ફેર એવોર્ડ પહેલાં ક્યારેય ગુજરાતમાં નથી થયો. અરવિંદ વેગડા પણ જોઈ શકાય છે. ગુજરાતના પણ ઘણા કલાકારો અહીંયા પહોંચ્યા હતા, જેમાં મલ્હાર ઠાકર હોય કે અરવિંદ વેગડા હોય, હિતુ કનોડિયા હોય, આ તમામ ઢોલિવૂડના કલાકારો પણ અહીંયા પહોંચ્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ, ઇન્વેસ્ટમેન્ટ્સ, ફિનટેક હોય, સ્ટાર્ટઅપ્સ હોય, ડેવલપમેન્ટ હોય, આ તમામ ક્ષેત્રમાં દેશમાં નંબર વન રાજ્ય તરીકે ઓળખાય છે. આપણી પોલિસીઝ, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, આપણી કુદરતી સૌંદર્ય, અલગ અલગ ટુરિસ્ટ સ્પોટ્સ, એ આવનારા દિવસોમાં ફિલ્મ શૂટિંગ માટેનું ખૂબ મોટું ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. એની શરૂઆત આજે ગિફ્ટ સિટી ખાતેથી થઈ રહી છે. ગુજરાતમાં આઈ એમ સો હેપી કે અમારું હોમટાઉન છે અને હોમટાઉનમાં ફિલ્મ ફેર યોજાયો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે અને આઈ એમ થેન્કફુલ ટુ ફિલ્મ ફેર કે આટલું મોટું ફંક્શન અહીંયા કરી રહ્યા છે. એને લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બી ખૂબ ફાયદો થશે અને આઈ થિંક એના ગુજરાતી કસબીઓ જે છે એમનું હિન્દી સાથેનું કોલેબોરેશન વધશે. આપ સૌ અહીંયા આવ્યા છો, અમારા ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. બહુ ધમાલ કરીશું, મજા કરીશું ઇન ધ ફિલ્મ ફેર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ટુ ફિલ્મ ફેર કે જે આજે આપણા આંગણે પધાર્યું છે. અને આપણે તો કહેવાય છે ને કે એકવાર કાઠિયાવાડમાં ભૂલો પડતું ભગવાન તને સ્વર્ગે ભૂલાવી દઉં, એટલે આજે ફિલ્મ ફેર વાળા પણ જોશે કે ભાઈ ગુજરાતની મહેમાનગતિ કેવી છે. એટલે આપણે બધા ભેગા થઈને આજે કહેશું ભાઈ ભાઈ જય જય ગરવી ગુજરાત. આજે એસોસિએશન આવ્યું છે આટલું મોટું, ગુજરાત ટુરિઝમ, ગુજરાતના કલાકારો અને બોમ્બે અને બોલિવૂડ બધું ભેગું થયું છે. આ માહોલ બહુ અલગ છે. વી આર વેરી હેપી ટુ બી એસોસિએટેડ. વી આર વેલકમ
અને બહુ જ આનંદ છીએ કે ખુશ છીએ અને બહુ એક્સાઇટેડ છીએ બધાને જોવા માટે બધાને મળવા માટે. ગુજરાત મેં પહેલી બાર ફિલ્મફેર એવોર્ડ હો રહા હૈ જિસકી મુજે ખુશી હૈ ઓર મેં ચાહુંગા કે હર સાલ ઇસી તરહ ફિલ્મફેર એવોર્ડ નહીં બાકી સારે બોલિવૂડ કે એવોર્ડ્સ ગુજરાત મેં ગિફ્ટ સિટી મેં હો. યાર ફેન્ટાસ્ટિક, બહોત જબરદસ્ત એનર્જી હૈ ઓર અભી મેં ગયા તો રિહર્સલ કે લિયે ઓર મેને દેખા જિતને લોગ આ રહે હૈ બહોત મજા આને વાલા હૈ. આઈ હેવ સો મચ ઓફ એનર્જી ઇન મી રાઇટ નાઉ ઓર ઓડિયન્સ કો દેખ કે ઓર ઝ્યાદા જોશ આ રહા હૈ. બહોત જ્યાદા ઉત્સાહ હૈ. યે બહોત બડી બાત હૈ ગુજરાત કે લિયે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી યહાં આ ગઈ હૈ ઓર ગિફ્ટ સિટી ઇઝ આઈ થિંક ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા બિકોઝ યહાં કા જો કન્સ્ટ્રક્શન હૈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ ઇટ્સ વર્લ્ડ ક્લાસ એન્ડ દેન નાઉ વી હેવ ધી ઇન્ડસ્ટ્રી દેટ્સ કમ હિયર સો આઈ થિંક નથિંગ ઇઝ સ્ટોપિંગ ગુજરાત. જિતની બાર હમ આતે હૈ એસા લગ રહા હૈ કે યે બહોત હી ફાસ્ટ ગ્રોથ હો રહા હૈ. જૈસા હમારે પ્રધાનમંત્રી શ્રી મોદીજી કા કમિટમેન્ટ હૈ, પ્રોમિસ હૈ ટુ આર કન્ટ્રી કે જો વિકાસ હૈ યહાં કા જો મોડલ હૈ વો પૂરી દુનિયા મેં અભી લોગ સરા રહે હૈ ઓર ગિફ્ટ સિટી બહોત હી જલ્દ દુનિયા કા એક સેન્ટર પોઈન્ટ બનને વાલા હૈ. બહોત અચ્છા લગ રહા હૈ, બહોત અચ્છે તરીકે સે સારી તૈયારી કી ગઈ હૈ ઇસ શો કી ઓર ફિલ્મફેર અવોર્ડ. ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ કે સબ આર્ટિસ્ટો કો યહાં પે ઉત્સાહિત કિયા જાતા હૈ ઉસ ચીઝ કે લિયે. But I'm just here to celebrate a fantastic year for Hindi cinema. Yeah, I love it. It's like home. I'm here back like I think the third time in 2 months. I think I'm the happiest. Mujhe bahut hi khushi hai ki ye main Gujarati hu to ye mere state mein ho raha hai. Is baat ki mujhe bahut khushi hai. Pehli baar Gujarat mein ho raha hai film fair. मैं कल कर्टन रेजर के लिए भी आई थी एंड द काइंड ऑफ एंथुजियाज्म दैट वी हैव द पीपल हियर हैव इट्स अमेजिंग. आई एम एस्टोनिश्ड. या तो बुलेटिन में आते रहे. नमस्कार.